ગરીબ લોકોને વાહરે આવતા છાપી ગામના સોહેલ ઉસ્માન નેદરિયા ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને સોલાર લાઇટોનું વિતરણ કરાયું. લોકોને સેવા તો કરવી પણ ટાઈમ નથી. સોહેલ નેદરિયા બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી ગામના મૂળ વતની અને હાલમાં મુંબઈ ખાતે રહેતા સોહેલ ઉસ્માન નેદરિયાએ માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉત્તમ કામગીરી કરતા લોકોના દિલમાં એક આગવું સ્થાન મેળવેલ છે. ગરીબ લોકોમાં લોકડાઉનથી લઈ અને આજ સુધી લોકસેવા કરી ગરીબ લોકોને જરૂરિયાત મુજબ રાશન કીટો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુંબઈમાં નોકરી ધંધાના કામ અર્થે રહેતા સોહેલ ઉસ્માન નેદરિયાએ લોકડાઉન થયું તે દિવસથી મનમાં એક વિચાર આવ્યો હતો કે કુદરતે તેમને જે આપ્યું છે તેમાંથી લોકોને કંઈક મદદરૂપ થાય તે માટે થઈ મુંબઈના ઘણા વિસ્તારોમાં પોતાના સ્વખર્ચે સેવા ચાલુ કરી હતી, જેને પોતાના ટ્વિટર અને સોશિયલ મીડિયા મારફતે લોકો સમક્ષ મૂકતા તેમના મિત્ર વર્તુળ તેમજ જુદા જુદા લોકો દ્વારા તેમની સરાહના કરી બીજા લોકો પણ આ માનવ સેવાના કામમાં જોડાવા લાગ્યા હતા, જેમાં તેમના સાથી મિત્ર સિરિન અગ્રવાલ અને લિફ્ટ ટુ ગિફ્ટ ઓર્ગેનાઇઝર દ્વારા તેમની મદદ પણ મળી હતી, જેમના દ્વારા આજ દિન સુધીમાં તેઓ દ્વારા 3000 કરતા વધુ ગરીબ પરિવારને રાશન કીટ આપવાનું સરાહનીય કામગીરી કરેલ છે. તેમજ એક દિવસ પોતાના માદરે વતન છાપીમાં પોતાની માટીનું ઋણ ચૂકવવા માટે તેઓ દ્વારા આ સેવા છાપી ખાતે પણ ચાલુ કરવામાં આવી હતી, જેમાં છાપીની એક ઝુંપડપટ્ટીમાં તેઓની મુલાકાત દરમિયાન તેઓએ જોયું હતું કે આ ઝુંપડપટ્ટીમાં રાત્રિ દરમિયાન લાઇટ ન હોવાથી લોકોને બહુ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે, જેમને લઈ તેમના મિત્ર વર્તુળમાં અને પોતે સ્વૈચ્છિક પણ મદદ કરવા માટે આગળ આવ્યા હતા. છાપી અને હાઈવે વિસ્તારમાં આવેલ તમામ ઝુંપડપટ્ટીઓમાં સોહેલભાઈ દ્વારા સોલાર લાઇટ વિતરણ કરવામાં આવી હતી અને આ લાઇટના અજવાળે તેમના બાળકો અભ્યાસ કરી શકે અને જીવનની પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે તેમણે એક આગવું અને સરાહનીય કામગીરી શરૂ કરી હતી, જેને લઈ આ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. આજ દિન સુધીમાં આશરે 100 જેટલી સોલાર લાઇટનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કામગીરીમાં છાપીના ઇલિયાસ નેદરિયા, અબ્દુલ હક પટેલ અને યુનુસ નેદરિયા મદદરૂપ થઈ અને આ માનવ સેવા એ જ પ્રભુ સેવા એ સૂત્રને સાર્થક કરી હતી. છાપી વિસ્તારના ઘણા ગરીબ અને વંચિત લોકો સુધી પણ સોહેલ ભાઈએ નેદરિયા તેમજ તેમની છાપીની ટીમ દ્વારા રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા છાપી પંથકના અને છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં સ્થિત સોહેબભાઈ ઉસ્માનભાઈ નેદરિયાએ માનવતાનું એક ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકડાઉન થયું ત્યારથી લઈને આજ દિન સુધી ગરીબ લોકોની વહારે આવ્યા છે અને ગરીબ લોકોને 3000 કરતાં પણ વધુ રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આજે પોતાના માદરે વતન છાપી ખાતે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે લોકો રહે છે એમને સાંજના સમયે અંધારાને સમય થતો એમને લાઇટનો એક મોટો પ્રોબ્લેમ હતો, જેને લઈ અને તેમને એક ચેન બનાવી અને લોકો પાસેથી મદદ લઈ અને પોતે પણ મદદ કરી અને એમને એક સોલાર લાઇટોનું વિતરણ કરવામાં આવ્યું છે. આશરે 50 જેટલી લાઇટો ઝૂંપડપટ્ટીમાં વિતરણ કરી દેવામાં આવી છે, જેને લઈ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને અંદર પણ બહુ ખુશીનો માહોલ છે. સાંજે 4 વાગે જે લોકોને જમવાનું કરવું પડતું હતું એ આજે સાંજે રાત્રે મોડા સુધી જમણવાર કરી શકે છે, એટલા માટે કારણ કે તેમના જે ઝૂંપડાઓ છે એમાં એક પ્રકારે પ્રકાશ આવી ગયો છે. કેમેરા પર્સન રવિ જોશી સાથે પ્રદીપ પરમાર, HBN ન્યૂઝ, બનાસકાંઠા. સોહેલભાઈ એક તો બહુ સારું કામ કરી રહ્યા છે, મુંબઈના અંદર બી અમને બહુ સારું કામ કર્યું. પહેલાં તો મુંબઈમાં જ્યારથી લોકડાઉન થયું ત્યારથી અમને લોકોને ઘરે જઈને પોતે રૂબરૂ, હાલાકી અમને ટાઈમ નથી રહેતો, એ નોકરી કરે છે ઓફિસમાં, તો બી સેટરડે સન્ડેના પોતાનો ટાઈમ કાઢી અને જ્યાં ઝૂંપડપટ્ટી છે ત્યાં જઈને અમને બહુ કીટો વેચી, લગભગ 2500-3000 કીટો વેચી. એના પછી ગામમાં આવ્યા તો ગામમાં આવ્યા તો અમને વાત કરી, અમે કીધું કે અહીં બી લોકો પરેશાન છે બરાબર, તો અહીં બી અમને કરીબ અને 130-140 જેવી કીટો વેચી. એ કીટના લગભગ 700 રૂપિયા હતા, એવી 130-140 જેવી કીટો વેચી. એના પછી એક દિવસે રાત્રે અમે જઈ રહ્યા હતા, એમને ઝૂંપડપટ્ટી જોઈ, અમને લાગ્યું કે આ લોકો પાસે લાઇટ નથી, તો એમના દિલમાં થોડું એવું થયું કે અમને લાઇટ આપવી જોઈએ, અમના છોકરોનું શું હશે, અમના ભણતરનું શું હશે. પછી અમને એમના મિત્રોને વાત કરી અને એમને પોતે બી હેલ્પ કરી અને એમના થ્રુ 100 લાઇટો મંગાવ્યા સોલાર,
અને એમાંથી કરીબન 65 જેવી તો આપી દીધી છે અને 35 જેવી કાલે અમે આપી દઈશું. બરાબર, બહુ સારું કામ છે અને અમને જો લોકો હેલ્પ કરે છે એ બી સારી છે. અને આ ઇન્ટરવ્યૂ આપવાનું કારણ એક જ છે કે સોહેલભાઈને જોઈને બીજા લોકોના બી ઉત્સાહ આવે અને એ લોકો બી ગરીબોની હેલ્પ કરે. બરાબર, મારું નામ ઇલિયાસભાઈ અલાઉદ્દીન નેદરિયા, છાપી ગામ. લગભગ આપણે આ જે પેન્ડેમિક ચાલુ થઈ, કોવિડનું સિચ્યુએશન થયું છે, તો હું રહેવાસી છું બોમ્બેનો, તો ત્યાંથી એપ્રિલથી મને આ ચાલુ કર્યું હતું. બોમ્બેમાં શું છે કે લોકોની તકલીફ જોઈને મને એવું થયું કે મારે બધાને મદદ કરવી જોઈએ. પણ ત્યાં જોડે પછી મને જે કોઈ ચાલુ કર્યું તો અલ્લાને મારી મદદ આવી, લોકોને મને સપોર્ટ કર્યો અને બોમ્બેમાં લગભગ 2-3 હજાર મને કીટ આપી છે. હવે એમ હતું કે ગામમાં આવ્યો હું, મને ગામમાં આવીને મને કીટ એક આપી હતી, કીટ લગભગ 150 કીટ્સ મને આપી છે, લોકોને હેલ્પ કરી હતી. બટ હું મારા જે ગામવાળા લોકો છે, હા, ઇલિયાસભાઈ છે, ઇસરાયલભાઈ, યુનુસભાઈ, અબ્દુલ હકભાઈ જે છે અમારા ગામના માણસો, એ લોકોને મને એમ કીધું કે અહીંયા આજુબાજુમાં જે લોકો છે એ લોકોને બહુ તકલીફ છે, એટલે આપણે કીટ તો આપી હતી મને, બટ જે સાંજના અમે જોઈ હોય કે અહીંયા તો લાઇટ બી નથી, તો અહીંયા બચ્ચા લોકો જે છે વિધાઉટ લાઇટ છે, તો થોડી મારા દિલમાં એવી વાત હોય કે કેમ અમે એને લાઇટ ના આપે. કોક કોક જગા પર એવું હતું કે આ લોકો પાસે લાઇટ હોય, બટ એ લોકોને ચાર્જિંગ માટે 50 રૂપિયા પર ડે થતું હતું. બટ આ સોલારને આપણે ઉપયોગ કરવાથી, સોલારની ન્યૂ ટેકનોલોજીથી એવું થયું મને કે 1500 રૂપિયા બી બચી જાય છે એ લોકોના મહિનાનો, તે એ લોકો શું ભડાઈમાં છોકરાના, નાના છોકરામાં ભડાઈમાં કંઈ બી વસ્તુમાં એ યુઝ કરી શકે. તો એના કારણે મને હેલ્પ લીધી. મારી એક ગ્રુપ છે બોમ્બેમાં, એના અંદર 2 જણા બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા ગ્રુપમાં. એક છે શિરીન અગરવાલ, જે મને બહુ હેલ્પ સપોર્ટ કરે છે, અને બીજું એક છે કે લીવ ટુ ગીવ કરીને છે એક ઓર્ગેનાઇઝેશન છે, એ મને બહુ હેલ્પ કરે છે આના જોડે. અત્યારે હું આના જોડે બધાનો અવેરનેસ આપું છું કે ભાઈ તમારે આ જે લાઇટ છે એ બધે આપું છું. એક વખત લાઇટનું એ લોકોને અવેરનેસ થઈ જશે અને યુઝ ટુ થઈ જશે, તો સાથે મને એક પ્રોગ્રામ બીજો કરવો છે મારા દિમાગમાં છે કે હર ઘરના અંદર એક લાઇટ અને એક ફેન હું આપી છું સોલાર જોડે. આ મારી એક ઇન્સ્પિરેશન તો તમે કહી શકો કે ભાઈ મારે લોકોને જે જોઈને, બીજા બહુ બધા લોકો કરે છે બટ મારે આ લોકોને હેલ્પ કરવું છે. આ વિધાઉટ લાઇટ આ લોકો જે રહેશે, આપણે તો શું છે કે ઘરે લાઇટ હોય, એસી હોય, બધું હોય, બટ આ લોકોની જિંદગીમાં ઉતરીને જે આપણે કરવાનું છે એ મને બહુ મારું દિલથી આ થાય છે. એટલે અમે લોકો કોશિશ કરે છે જેટલું અમારા લોકો જોડે થાય અને આ લોકોને હેલ્પ કરી શકે. ટોટલ જે મને અત્યારે આપી, મને 2-3 દિવસના અંદર ટોટલ આપી છે 60-65, અને બીજી અનાદર 35 મારે આપવાની છે. એક વખત આર્ય થઈ જાય અને આ લોકો યુઝ ટુ થઈ જશે, તો મારો એક પ્લાન બીજો હતો કે આ લોકોના પછી હું ફેન બી લાઈને આપું. આપણે સોહેબભાઈને અમારી લાઇટ આલી લાઇટ નથી, આટલા વર્ષોથી 25 વર્ષોથી કોઈ લાઇટ બાઇટ હતી ના, બધી રીતે છોકરા ભણાવવાના આવી બધી છે, બધી તબલીક ખરાબ હતી અમારી, તો એને લાઇટ આલી તો ખાવા અમે એક ટાઈમ ખાઈ શકીએ, નકર ખાવા 4 બજે બનાવવું પડતો હતો. એટલે વહેલો ખાવો બનાવીને ખાઈ ગયા. સોહેબભાઈએ મદદ કરી અમારી, અને છાપીના બીજા બી કોઈક 2-3 જણા એને ભેળા હતા, એ લોકોએ અમારી મદદ કરી. કેટલા વર્ષથી તમે અહીંયા રહો? 25 વર્ષથી અહીંયા રહીએ. સોહેબભાઈ નેબરિયા અમારી આટલી આ બત્તીઓ આપી છે. અમારા ખાવાના ફોપા પડતા હતા, બહુ અંધારો હતો, અમારા સાપરામાં બત્તીઓ આલી છે. ખૂબ ખૂબ આભાર કર્યો છે સાહેબ.